નમસ્કાર, મારું નામ જોશી ઇલાબી. હું એમએડ સેમ વનમાં અભ્યાસ કરું છું. હું તમને આજે મૂલ્ય શિક્ષણ એમાં 2.3 મૂલ્ય શિક્ષણ અભિગમ વિશે જણાવીશ. પ્રસ્તાવના મૂલ્ય શિક્ષણ અભિગમ ટૂંકો પરિચય. શાળાના આચાર્ય કે શિક્ષક વિદ્યાર્થીઓમાં જે ગુણો સિંચવાના હોય તેનો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રાસંગિક પરિચય કરાવે તેને વિદ્યાર્થીઓના સ્વભાવે અનુકરણશીલ હોય છે. એ દ્રષ્ટિએ તેનો સદાચરણ માટે પરિચય મેળવે છે. આ અનૌપચારિક અભિગમ છે. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના લાંબા ગાળાનો સંપર્ક હોય આ પદ્ધતિ યોગ્ય છે. અહીં પ્રવચનો, વાર્તાલાપ, પ્રશ્નોત્તરી, સહઅભ્યાસ પ્રવૃત્તિઓ, પ્રાર્થના સભા વગેરેનો અવકાશ છે. આ અનૌપચારિક એવી પરોક્ષ પદ્ધતિ છે. આ પ્રકારે કાર્ય કરવાથી વિદ્યાર્થીઓ પરોક્ષ રીતે જે તે મૂલ્યના પરિચયમાં આવે છે. ફેન્કલે 1977માં આ બંને અભિગમોને નૈતિક ચર્ચા અભિગમ અને મૂલ્ય સ્પષ્ટીકરણ અભિગમ તરીકે સ્પષ્ટ કરેલું છે. પસંદિત વિષયવસ્તુ કે બોધાત્મક હકીકતને વર્ગ સમક્ષ રજૂ કરીને આયોજિત ચર્ચા દ્વારા હકીકતમાં સમાવિષ્ટ નીતિમય આચરણ વિષય બાબતે વર્ગ સમક્ષ રજૂ કરવામાં આવે તે કાર્ય નૈતિક ચર્ચા અભિગમને અંતર્ગત છે. અહીં ચર્ચા માટેનું વિષયવસ્તુ વર્ગ કાર્ય વગેરે ઔપચારિક છે. જ્યારે કોઈ ચોક્કસ મૂલ્ય લઈ તેનું સ્પષ્ટીકરણ શિક્ષક ઉપદેશ સ્વરૂપે કરે તે મૂલ્ય સ્પષ્ટીકરણ અભિગમ કહેવાય. અનૌપચારિક મૂલ્ય શિક્ષણ અભિગમ મૂલ્ય સ્પષ્ટીકરણ કાર્ય. અનૌપચારિક મૂલ્ય શિક્ષણ અભિગમ. અનૌપચારિક અભિગમ અન્વયે પસંદિત મૂલ્યના સંદર્ભમાં સીધે સીધી વર્ગમાં ચર્ચા શિક્ષણ કાર્ય કરવામાં આવતી નથી. સાઇમનના મતે એઆઈ માટે મૂલ્ય સ્પષ્ટીકરણ કાર્ય સૂચવેલું છે. મૂલ્ય સ્પષ્ટીકરણ વિકાસ પ્રક્રિયા માટે 3 તબક્કા નક્કી કરે છે. પસંદગી, મમત્વ અને ક્રિયા. આ 3 બાબતોના સંદર્ભમાં વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. વિદ્યાર્થીઓ લાંબા ગાળે વિવિધ પ્રવૃત્તિઓ અને ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિઓમાં જ પસંદ કરે છે. અનૌપચારિક મૂલ્ય શિક્ષણ અભિગમ શાળાની ઘણી બધી પ્રવૃત્તિઓ અને કાર્યો પૈકી ચોક્કસ પ્રવૃત્તિની જ પસંદગી, તેનો સ્વીકાર અને ક્રિયા પાછળનું કારણ સમજવું જે તે મૂલ્યની વિદ્યાર્થીઓમાં ઊભી થયેલી સ્પષ્ટતા છે. ભાવાત્મક શિક્ષણના હેતુઓના સંદર્ભમાં કરેલું શિક્ષણ કાર્ય અને ઉદાહરણ છે. ચોક્કસ ભાવાત્મક બાબતો જેવી કે સ્વચ્છતા, સામાજિકતા, સેવાના શિક્ષણ માટે શાળા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. શાળાકીય વિવિધ પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓનું કાર્ય ધ્યાનમાં લેવું, પ્રતિચાર આપવો, પ્રતિચારમાં સંતોષ અને મૂલ્ય ધારણ કરવું. અનૌપચારિક મૂલ્ય શિક્ષણની પ્રયુક્તિઓ. શાળા કક્ષાએ પ્રાર્થના સભા, વાર્તાલાપ, વ્યાખ્યાનને તેમજ કેટલીક સહઅભ્યાસ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓ હેતુ કેન્દ્રિત છે. વિદ્યાર્થીઓ વિવિધ ગુણોના પરિચયમાં આવે તે તેનો મુખ્ય હેતુ હોય છે. આ દ્રષ્ટિએ શાળાના આ કાર્યો અનૌપચારિક રીતે મૂલ્ય શિક્ષણ કાર્ય જ છે. અનૌપચારિક મૂલ્ય શિક્ષણ પ્રયુક્તિઓ. ગુપ્તતા 1986 અનૌપચારિક મૂલ્ય શિક્ષણના 3 અભિગમ સૂચવે છે. પહેલો, ઔપચારિક કે અનૌપચારિક વાર્તાલાપ. 2, આયોજિત સ્વાધ્યાયપત્રનો ઉપયોગ. 3, વ્યક્તિગત કે સમૂહગત ચર્ચા. મૂલ્ય શિક્ષણ અંગે તત્વજ્ઞાનીઓએ સૂચવેલી દિશાઓ જેવી કે બૌદ્ધ, ક્રિયા, તાદ્રશ્ય, કરવું પસંદગી વગેરે વિવિધતા સ્વીકારી. દવે 1992માં 3 અભિગમો સૂચવે છે. 1, બાળકને સદાચાર્ય બનાવવા યા તેના શીલ ચારિત્રનું ઉન્નયન કરવા સદાચારીકરણ યા શીલોન્નયન અભિગમ. 2, બાળકો પાસે વ્યવહારના કૌશલ્ય હસ્તગત કરાવડાવી તેમાંથી સદાચાર્ય બનાવવા માટેનો વ્યવહાર કૌશલ્ય. 3, આદર્શ નમૂનાથી મૂલ્યો ગ્રહણ કરતા શીખવવાનો પ્રતિમાન મોડલ અભિગમ. શિક્ષકનો પોતાનો કે અન્ય તજજ્ઞો વાર્તાલાપ કે પ્રયુક્તિઓ શીલોન્નય અભિગમ હેઠળ પ્રયોજવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થીઓને ચોક્કસ કાર્ય સોંપી તે કાર્યની ફળશ્રુતિ સ્વરૂપે નૈતિક શિક્ષણ પ્રાપ્ત થાય છે તેવી ધારણા વ્યવહાર કૌશલ્ય અભિગમના પાયામાં છે. આદર્શ નમૂનારૂપ વ્યક્તિઓ ગાંધીજી, સાદગી,
મધર ટેરેસા સેવા, વલ્લભભાઈ પટેલ જુસ્સો, મહાવીર સ્વામી અહિંસા પસંદગી કરે તેના સંદર્ભમાં વાર્તાલાપ, ચર્ચા, વિદ્યાર્થી કાર્ય કરવાનું સૂચન આ અભિગમમાં છે. મૂલ્ય શિક્ષણના અનૌપચારિક અભિગમના મૂલ્ય શિક્ષણ માટે સૈદ્ધાંતિક વિગતો, જેમ કે તે સ્વરૂપે શિક્ષણ કાર્ય હેઠળ આવરી લેવામાં આવે છે, આ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજી શકાય, જેમ કે 1. અનૌપચારિક વાર્તાલાપ, 2. આયોજિત સ્વાધ્યાય, 3. રોલ પ્લે અને નાટ્યકરણ, 4. આયોજિત સામાજિક કાર્ય. અનૌપચારિક વાર્તાલાપ. શિક્ષક વર્ગમાં કે આચાર્ય પ્રાર્થના સભામાં પ્રસંગોપાત નિયમ નીતિમય આચરણ અંગેનો વાર્તાલાપ આપે છે, તે પ્રયુક્તિઓ અનૌપચારિક વાર્તાલાપ તરીકે ઓળખાય છે. આયોજિત સ્વાધ્યાય. આયોજિત સ્વાધ્યાય વિદ્યાર્થીને મૂલ્ય ઓળખ માટે કોઈ વિચાર, પ્રસંગ, નિબંધ આપી શકાય, તેનું અનુકાર્ય કરી શકાય, આ પ્રકારની એક વર્કશીટનો નમૂનો અત્રે આપેલ છે. વર્કશીટનો નમૂનો. તમારું નામ લખવાનું, બાળકનું નામ, શાળાનું નામ અને ધોરણ અને વર્ગ. મારો ઉદ્દેશ યંત્રોનો વિનાશ કરવાનો નથી, પણ યંત્રોની મર્યાદામાં આંકવાનો છે. ભૌતિક શક્તિથી ચાલતા અને ભારે અટપટા એવા યંત્રોનો ત્યાગ કરવો પડે, પણ હું એક વસ્તુ સ્પષ્ટ કરીશ. આપણે જે કંઈ કરીએ તે પ્રધાન વિચાર માનવ હિતનો હોવો જોઈએ. માણસના અંગોના કામને અભાવે જડ નિરુપયોગી કરી નાખવા તરફ યંત્રોની પ્રવૃત્તિ ન હોવી જોઈએ. એટલા માટે હું યંત્રોનો વિવેક કરું. દાખલા તરીકે સિંગરના સીવાના સંચાને વધાવી લઉં છું. એની શોધની પાછળ અદ્ભુત ઇતિહાસ છે. મહાત્મા ગાંધી. વર્કશીટનો નમૂનો. યંત્રોનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ? ભૌતિક યંત્રોના ઉપયોગમાં કઈ બાબતો મહત્વની છે? ગાંધીજીએ કેવા શ્રમને પ્રાધાન્ય આપ્યું છે? અન્ય વ્યક્તિની આવી જ વાત સાંભળેલી હોય તે વિગતો લખો. યંત્રોનો દુરુપયોગ વિષયવાર એક પેરેગ્રાફ લખી આપો. આ પ્રકારની વર્કશીટ શિક્ષકો જાતે તૈયાર કરી શકે. આવી પ્રવૃત્તિઓ વૈવિધ્ય આવે અને અનૌપચારિક રીતે મૂલ્ય શિક્ષણનું કાર્ય થાય. રોલ પ્લે અને નાટ્યકરણ. વિદ્યાર્થી સમક્ષ ચોક્કસ મૂલ્ય અને વ્યક્ત કરવા કોઈ એક પાત્ર પસંદ કરી તેને માટે વિદ્યાર્થીને તૈયાર કરી રોલ પ્લે કરી શકાય. આ ઉપરાંત ચોક્કસ પાત્રના જીવન કાર્યના સંદર્ભમાં કોઈ પ્રસંગ પસંદ કરીને તેનું નાટ્યકરણ વર્ગ સમક્ષ રજૂ કરી શકાય. દાખલા તરીકે ગાંધીજીનો રોલ, ડોક્ટર આંબેડકરનો રોલ વગેરે નાટ્યકરણ દ્વારા રજૂ કરી શકાય. આયોજિત સામાજિક કાર્ય. શાળા કેટલીક સામાજિક પ્રવૃત્તિઓ કરે છે, જેમ કે પ્રભાત ફેરી, ગ્રામ સફાઈ, રેલ રાહત કાર્ય વગેરે વિદ્યાર્થીઓની મદદથી કરવામાં આવે છે. અન્ય પ્રવૃત્તિઓ. મૂલ્ય શિક્ષણ માટે મુલાકાત, ક્ષેત્ર કાર્ય, શીઘ્ર વકૃત્વ સ્પર્ધા, વર્કબુક વગેરે યોજી શકાય. રોજબરોજ બનતા વિવિધ પ્રસંગો પૈકી ચોક્કસ પ્રસંગને અનુરૂપ પ્રસંગી વાર્તાલાપ પણ મૂલ્ય શિક્ષણ માટે યોજી શકાય. ઉપસંહાર. મૂલ્ય શીખવવાનો વિષય નથી, આચરણનો વિષય છે. તેથી પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો સમાજમાં જોવા મળે છે. હાલમાં મૂલ્યપરક પ્રતિમાનો વિકસિત થયો છે, જેનો ઉપયોગ મૂલ્ય પ્રસ્થાપન માટે કરવામાં આવે છે. વિવિધ વિષય વસ્તુના હાથમાં રહેલો મૂલ્યને અનુલક્ષીને પાઠ આયોજન તૈયાર કરી વર્ગમાં મૂલ્ય શિક્ષણ પ્રસ્થાપન શક્ય બને છે. આભાર.